હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપર વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી પહોંચ્યા છીએ માંગરોળના આંગણે, જ્યાં જિજ્ઞેશ દાદાની ભવ્યથી અતિ ભવ્ય જે ભાગવત સપ્તાહનું આયોજન થવા જઈ રહ્યું છે, તો તેની ફૂલ તૈયારી થઈ ગઈ છે, તો આપણે તેને નિહાળીએ. અને તમે અમારી ચેનલમાં નવો હો તો જલ્દીથી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને અમે અહીંયા જે પોથી યાત્રા નીકળવાની છે તે પણ હું તમને દર્શાવવાનો છું, અને અહીંયા ભવ્ય તેની તૈયારી ચાલી રહી છે તે પણ આપણે આ વ્લોગમાં નિહાળવાના છીએ. અને તમે અહીંયા જુઓ તો શરૂઆતમાં ખૂબ જ સુંદર મજાનો જે આ એન્ટ્રી ગેટ છે, અને તેને ખૂબ જ સરસ રીતને સજાવવામાં આવેલો છે. તમે જોઈ રહ્યા છો ટોપલી છે, એમ અલગ અલગ જે બેલ ને એ રીતના અલગ અલગ શણગારવામાં આવેલો છે. અને તમે જોઈ રહ્યો છો નીચે ખૂબ જ સુંદર મજાનું જે કાર્પેટ પાથરેલું છે. સાઈડમાં તમે જુઓ તો કૃષ્ણ ભગવાન ને એવા લીલા કરતા હોય તેવો અહીંયા ખૂબ જ સુંદર મજાનું જે અહીંયા પોસ્ટર છે. ને આપણે અંદર નિહાળતા જઈએ તો અહીંયા પણ સાઈડમાં તમે જુઓ તો ખૂબ જ સુંદર મજાનું જે કળશ ને એવું અહીંયા દર્શાવવામાં આવેલું છે. રાધા કૃષ્ણ બંસરી એમ અહીંયા ભવ્ય જે અહીંયાનો એન્ટ્રી ગેટ છે, અહીંથી પ્રવેશ દ્વાર છે. અને સામેની સાઈડ તમે જુઓ તો ખૂબ જ સુંદર મજાનું જે કૃષ્ણ ભગવાનનું એવું સરસ મજાનું જે એનું મૂર્તિ રાખવામાં આવેલી છે. એન્ટ્રી ગેટથી તમે પ્રવેશ કરો તો અહીંયા ખૂબ જ સુંદર મજાની જે અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ તમે જોઈ રહ્યા છો, અને અહીંયા ભવ્ય જે ખોરાવા પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલું છે. આ સ્થળનું એડ્રેસ રામલીલા મેદાન પરમેશ હાઈસ્કૂલની બાજુમાં રામજી મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આ સ્થળ આવેલું છે. આ સ્થળ ઉપર તમે આવો અને કથાનો આનંદ લ્યો. તો ચાલો આપણે અહીંયા ભવ્ય જે તેનું ડેકોરેશન કરવામાં આવેલું છે તે આપણે વ્યાસપીઠના પણ દર્શન કરવાના છે. તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. તમે અમારી ચેનલમાં નવો હો તો જલ્દીથી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ચાલો આપણે વ્યાસપીઠના દર્શન કરીએ. અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું અહીંયા ભવ્ય જે અહીંયા તમે જોઈ રહ્યા છો એ રાકેશભાઈ બતાવે છે તમને. અહીંયા જે સભાખંડ છે અને આપણે અંદરની સાઈડ તમે નિહાળવા જઈએ તો અહીંયા ખૂબ જ સુંદર મજાનો અહીંયા ભવ્ય જે ડોમ નાખવામાં આવેલું છે અને એને તેને ખૂબ જ સરસ રીતના તેને સજાવવામાં આવેલું છે. અને અહીંયા જે ભાવિ ભક્તો માટે ખૂબ જ સુંદર મજાની જે અહીંયા બે LED એવી રાખવામાં આવેલી છે કે તમે અહીંયા જે બેઠા બેઠા પણ એ કથાનો રસપાન કરી શકો છો. તો ચાલો આપણે અંદર મંડપમાં જઈને નિહાળીએ. અહીંયા તમે જુઓ તો સભા મંડપની અંદર પ્રવેશ કરીએ તો અહીંયા શરૂઆતમાં જે બે મોટી LED છે, ત્યારબાદ આપણે અંદર જોવા જઈએ તો ખૂબ જ સુંદર મજાનું તેને અહીંયા ડેકોરેશન કરવામાં આવેલું છે. અને ઉપરની સાઈડ તમે જુઓ તો જે ખૂબ જ સુંદર મજાના જે ઘણા જ બધા એવા પંખાઓ રાખવામાં આવેલા છે, જે ઉપર ફુવારાની પણ એવી સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આપણે નજીક જઈને નિહાળવાના છીએ. અને તમે આપણે અલગ અલગ જુઓ તો અહીંયા જે ભાવિ ભક્તો માટે બેઠવા માટે ખૂબ જ સુંદર મજાની એવી કે જે ગાડલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જુઓ તો ભાવિ ભક્તો જે ભાઈઓ લઈ જઈ રહ્યા છે ગાડલા, અને આ સાઈડ પણ જે LED રાખવામાં આવેલી છે. અને આપણે નજીક જઈને જે મંડપનું વ્યાસપીઠના પણ આપણે કોઠીના દર્શન કરવાના છે. તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. આપણે વ્યાસપીઠની નજીક જઈએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો સુંદર મજાનું અહીંયા ભવ્ય જે મહેમાનો VVIP માટે અહીંયા ભવ્ય જે સોફાનું આયોજન કરવામાં આવેલું છે. આ બાજુ તમે જુઓ તો ખૂબ જ સુંદર મજાનું અહીંયા બેસીને જે તેના ગાદી પણ અહીંયા તમને આપવામાં આવેલી છે. અને સામેની સાઈડ પણ જે સરસ મજાના સોફાની એવી વ્યવસ્થા છે. અને ઉપર તમે જુઓ તો ખૂબ જ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવેલું છે. અને સામેની સાઈડ જે અહીંયા તમે જુઓ તો લાઇટનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. અને આપણે પહોંચી ગયા છીએ વ્યાસપીઠ નજીક. અને તમે જુઓ તો ખૂબ જ સુંદર મજાનું જે રાધે એ રીતના અહીંયા આગળ દર્શાવવામાં આવેલું છે, બંને સાઈડ રાધે રાધે. અને આપણે પહોંચવા જઈ રહ્યા છીએ, દર્શન કરવા જઈ રહ્યા છીએ વ્યાસપીઠના. આ જગ્યા ઉપરથી જિજ્ઞેશ અદભુત કથાનું જે આપણને રસપાન કરાવશે.
આ મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ ભવ્ય જે અહીંનો ડોમ બાંધેલો છે, અને આપણે જે સ્ટેજ ઉપર જઈને નજીક થઈને વ્યાસપીઠના દર્શન કરશું અને અહીંના ડોમનો પણ નિહાળશું. અને અહીંયા તમે જુઓ તો ઘણી જ બધી એવી જે ફોક્સ હોય લાઈટ ગોઠવવામાં આવેલી છે, અને અહીંયા જે દીપ પ્રાગટ્ય થવાનું છે ભાગવત કથાનું તે પણ અહીંયા ઉપસ્થિત છે. તમે જુઓ તો અને આ જગ્યા ઉપરથી જે શ્રીમદ ભાગવત કથાનું જે જિજ્ઞેશ દાદા પ્રસ્થાન કરાવવાના છે ખૂબ જ સુંદર મજાના જે અહીંયા ટેસ્ટ ને શણગારવામાં આવેલું છે તમે જોઈ રહ્યા છો. ને તમે જોઈ રહ્યા છો ખૂબ જ ભવ્ય જે અહીંની તૈયારી ચાલી રહી છે. બંને સાઈડ તમે જોવો તો ખૂબ જ સુંદર મજાનું જે અહીંયા બેઠવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને સામે તમે જોવો તો આપણે જે બધા પબ્લિકો માટે અહીંયા ભાવિ ભક્તો માટે ખૂબ જ સુંદર મજાની ગાડલાની પણ એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને ફૂલ તૈયારી સાથે અહીંયા ભવ્ય તેનું કામકાજ ચાલી રહ્યું છે. અને તમે જોવો તો ફૂલ તૈયારી ચાલી રહી છે. તો મિત્રો આપણે જે આ કથા મંડપની ફૂલ તૈયારી આપણે જે નિહાળી, તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આપણે જે બપોર પછી એક પોથીયાત્રાનો પણ આપણે ભાગ આવશે તો એ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.